हेलो स्टूडेंट्स, મારું નામ ભક્તિ વાડળ છે. ઓકે સ્ટુડન્ટ્સ, આજના સેશનની અંદર આપણે ચેપ્ટર નંબર 2 ખંતીલી કીડી એનો CW અને ટેક્સ્ટબુક પોર્શન ડિસ્કસ કરવાનું છે. તો સૌથી પહેલા જોઈ લઈએ કે CW ની અંદર શું લખવાના છે. તો ચેપ્ટર નંબર 2 ખંતીલી કીડી, ક્વેશ્ચન નંબર 1 અગ્રા શબ્દો. પાઠની અંદર આવતા અગ્રા શબ્દો છે તે આની અંદર લખેલા છે. ક્વેશ્ચન નંબર 2 શબ્દાર્થ, શબ્દના અર્થ અંગ્રેજીમાં લખેલા છે. ક્વેશ્ચન નંબર 3 સમાનાર્થી શબ્દ લખો, સિમિલર વર્ડ્સ. ક્વેશ્ચન નંબર 4 કોણ બોલે છે તે લખો, સેન્ટેન્સ આપેલું છે ચેપ્ટરની અંદરથી કે કયો કેરેક્ટર આ સેન્ટેન્સ બોલે છે તે લખવાનું છે. क्वेश्चन नंबर 5 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, ક્વેશ્ચન આન્સર લખવાના છે એની અંદર. ઓકે સ્ટુડન્ટ્સ, આ ક્વેશ્ચન નંબર 1 ટુ 5 ના ક્વેશ્ચન છે એમની મેં PDF બનાવેલી છે, જેની કોપી છે એ તમારે તમારી CW ની અંદર સારા રાઇટિંગ ની અંદર કરી લેવાની છે. ઓકે, હવે વાત કરીએ ટેક્સ્ટબુક પોર્શન ની. તો તમારી ટેક્સ્ટબુક માં પેજ નંબર 15 ઓપન કરવાના છે. એમાં જોઈએ સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1, વાત પ્રશ્નોની આ જ ક્વેશ્ચન છે, આ લાસ્ટ છે ને એ જ ક્વેશ્ચન છે. તો એ ક્વેશ્ચન ના આન્સર મેં તમને PDF માં આપી દીધેલા છે, તો એ અત્યારે આપણે ડિસ્કસ કરશું ને. નંબર 2 કોણ બોલે છે તે લખો. મેં વાત કરી ને કે ચેપ્ટરની અંદર કોઈ કેરેક્ટર હશે એ જે સેન્ટેન્સ બોલતું હશે તે આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે અને લખવાનું છે કે આ સેન્ટેન્સ કોણ લખે છે. તો જોઈએ સૌથી પહેલા આપણને આપેલું છે CW ની અંદર, છતાં એકવાર આપણે ડિસ્કસ કરી લઈએ. નંબર 1, ભાઈ ભાઈ જલ્દી આવો, બહુ બધા કીડા મીઠાઈમાં છે. તો આ સેન્ટેન્સ કોણ બોલે છે પાઠની અંદર? તો કે ગ્રીષ્મા બોલે છે. નંબર 2, કીડા કેવા કીડા, આવું કોણ પૂછે છે કે કીડા કેવા કીડા, આવું કોણ બોલે છે? તો કે ધીરેન બોલે છે. નંબર 3, આ નાનકડા કીડાનું નામ કીડી છે. જ્યારે ધીરેન બોલે છે ને કે મારી નાની એવી ડીંગલી, આ કીડા નથી, આનું નામ તો કીડી છે, તો કોણ બોલે છે આ સેન્ટેન્સ? ધીરેન બોલે છે. નંબર 4, આપણી પાસે 5 શક્તિ છે, તો કોણ બોલે છે? તો કે વિકી બોલે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3, નીચેના માટલામાંથી સમાન અર્થવાળા શબ્દોની જોડી બનાવો. અહીંયા જો તમને એક સરસ મજાનું માટલું ડ્રો કરીને આપેલું છે, તો એમાંથી જે સરખા સરખા શબ્દો હોય એની જોડી બનાવવાની છે. તો આ ક્વેશ્ચન પણ મેં તમને CW ની અંદર આપેલો છે, તો એમાંથી જોઈને તમારે કોપી કરવાની છે. જો આપણે CW નો ક્વેશ્ચન નંબર 3 છે ને એ આ જ લખેલો છે ને, ઓકે, તો તમારે એમાંથી જોઈને કોપી કરવાની છે. નંબર 4, ક્વેશ્ચન નંબર 4 વાત વાક્યની, એમાં જોઈએ નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અહીંયા 4 શબ્દ આપેલા છે, એનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. જોઈએ સૌથી પહેલો અક્ષર, તો પહેલો શબ્દ શું આપેલું છે? કીડી. આપણો ચેપ્ટર નું નામ કેન્દ્રીય કીડી છે ને, એટલે કીડી જ અક્ષર આપતો શબ્દ આપેલો છે, કીડી. તો ચાલો તેનું સેન્ટેન્સ બનાવીએ. કીડી હંમેશા કતારમાં ચાલે છે. અથવા એવું પણ બનાવી શકીએ કે કીડી દરમાં રહે છે. ચાલો આપણે લખીએ, કીડી દર એટલે કે હોલ
ચાલો એ જ સેન્ટેન્સ લખીએ આપણે. નેક્સ્ટ છે શબ્દ કતાર. તો કતારમાં આપણે જોઈએ કતાર એટલે કે લાઈન. કીડીઓ હંમેશા કતારમાં ચાલે છે. તમારે આ જે સેન્ટેન્સ લખ્યા છે ને એ તમારી બુક ની અંદર કોપી કરવાના છે, બરોબર છે? ચાલો કોપી કરી લેજો બધા. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. ભાષા પ્રયોગ વર્ણમાં તમે શ, સ અને સ વર્ણ શીખી ગયા છો. જો કેટલા પ્રકારના શ હોય, શ, શ અને સ એ બધા બોલીશ ને. શ એટલે શરણાઈનો શ, ષટ્કોણનો શ અને સસલાનો શ. તો આ ત્રણેય શ છે ને એનું ઉચ્ચારણ મેં અલગ અલગ રીતે કર્યું, તમે જોયું હશે. તો એમાં સ પ્લસ ર જોઈએ બોર્ડ ઉપર. શ મીંડા વાળો પ્લસ રમકડા વર્ર, એ બંને મિક્સ થાય એટલે આપણને એક નવો સ્વર મળે, સોરી નવો અક્ષર મળે, જે છે શ્ર. કયો? શ્ર. શ મીંડા વાળો પ્લસ ર રમકડાનો, એ બંનેને મિક્સ કરી નાખીએ એટલે આપણને શું મળે? એક નવો અક્ષર મળે. કયો અક્ષર? તો કે શ્ર. જો શ્ર બોલીએ ને તો એમાં શ અને ર એ બે નું આપણે ઉચ્ચારણ કરીએ છીએ, શ્ર. જો તમે બોલો તો શ્ર. ચલો સમજાણું આ શ્ર કઈ રીતે બન્યો. વર્ણ શ પ્લસ વર્ણ ર આ બંનેને મિક્સ કરી દેવાથી એક નવો અક્ષર મળ્યો, શ્ર. હવે આગળ જોઈએ. શ પ્લસ શ્ર ઇઝ ઇક્વલ ટુ શ્ર બને. શ્ર એ સ અને ર નો જોડાક્ષર છે, જોડાક્ષર છે. આ બંને મિક્સ કરવાથી મળ્યો છે. શ્ર થી બનેલા શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ કરીએ. જો નીચે થોડા શબ્દ આપેલા છે તો એને આપણે ઉચ્ચારણ કરવાના છે. તો ચાલો ઉચ્ચારણ કરીએ. શ્ર થી બનતા શબ્દનું ઉચ્ચારણ કરીએ. શ્રી, શ્રી. શ્રેષ્ઠ, શ્રેષ્ઠ એટલે કે ઉત્તમ. શ્રદ્ધા, શ્રદ્ધા. શ્રાવણ, શ્રાવણ મહિનો, શ્રાવણ મહિનો આવે ને, શ્રાવણ. શ્રાવ્ય, શ્રાવ્ય. મિશ્ર, મિશ્ર. ત્યારબાદ છે આશ્રમ, આશ્રમ. પછી છે ક્વેશ્ચન. વાત વર્ણની શું છે? વાત વર્ણની
જોઈએ આપણે બોર્ડ ઉપર જો અહીંયા આપણને એવું આપેલું છે વર્ણ ક પ્લસ સ્વર ઈ નાનો ઈ આપેલો છે તો ઇઝ ઇક્વલ ટુ શું બને છે કને રસ્વાય કી બને છે તો મેં તમને આગળના લેક્ચરની અંદર વાત કરેલી હતી કે સ્વર અ છે એ કેવો સ્વર છે તો કે રાજસ્વર છે તો અને વાત કરેલી હતી કે કોઈ પણ વર્ણ હોય એની અંદર સ્વર અ છુપાયેલો હોય પણ જ્યારે કોઈ પણ શબ્દમાં પાછળ કોઈ પણ વર્ણની પાછળ આ ઈ ઈ ઉ એ બીજો સ્વર લાગેલો હોય તો એને આવી રીતે જ્યારે છૂટો કરીએ ત્યારે આવી રીતે રસ્વાય દીર્ઘાય એવું બને છે બરાબર તો જોઈએ આપણે નીચે આપેલા શબ્દનું વિચ્છેદન કરો એ પહેલા તમને કયા ઉદાહરણ આપેલું છે એ જોઈએ આપણે હિત હિત કરીને ઉદાહરણ આપેલું છે તો જો આપણે છે ને પહેલા હી અક્ષર છે ને એને આપણે ખાલી છૂટો પાડીએ હી હી બોલે ને તો પાછળ મને કયો સાઉન્ડ આવ્યો કયો સાઉન્ડ આવ્યો ઈ એવો સાઉન્ડ આવ્યો તો ઈ હોય તો ખાલી ઈ હોય તો કેવો હોય રસ્વાય હોય પણ મને સાઉન્ડ આવ્યો હોય કે હી તો પાછળ કયો સાઉન્ડ આવ્યો મને ઈ તો ઈ એટલે દીર્ઘાય થઈ જાય પણ અહીંયા આપણને શું આપેલું છે હી તો ખાલી શું સાઉન્ડ આવે છે મને ઈ આવે છે એટલે એનો મતલબ શું છે રસ્વાય તો ચાલો હવે અહીંયા છૂટો પાડીએ હી તો વર્ણ હ વત્તા સ્વર ઈ વર્ણ હ વત્તા સ્વર ઈ ચાલો વર્ણમાંથી સ્વરને છૂટો પાડવામાં આવ્યો તો વર્ણના પદ છે શું થઈ જશે કપાઈ જશે અહીંયા હ માંથી ઈ છૂટો પાડવામાં આવ્યો તો હ ના પગ શું થઈ ગયા કપાઈ ગયા તો કપાયેલા પગની સાઈન શું છે ખોડો અક્ષર હી પ્લસ ત તો ત ની પાછળ તા નથી તું નથી તે નથી શું છે એકલો છે તો જ્યારે કોઈ પણ વર્ણ એકલો હોય તો એની અંદર કયો વર્ણ કયો સ્વર છુપાયેલો હોય આપણો રાજા સ્વર અ તો ચાલો ત ઓકે વર્ણમાંથી સ્વરને છૂટો પાડ્યો તરના પ કપાઈ ગયા નેક્સ્ટ જોઈએ ચાલો વધુ ઉદાહરણ જોઈએ સવિતા સવિતા તો સરું જ કહીએ સૌથી પહેલા સ વર્ણ સ તો સ વી તો વી ને આપણે કરીએ વી બોલી તો વી તો પાછળ મને ઈ સાઉન્ડ આવ્યો ને તો વર્ણ વ માંથી ઈ સાઉન્ડ છૂટો પડ્યો તો આ વર્ણમાંથી સ્વર છૂટો પડ્યો તો વર્ણ કેવો થઈ જશે ભાઈ પગ વગરનો તો પગ વગરના ને શું કહીએ આપણે ખોડા તા તો તા બોલી તો કયો સાઉન્ડ આવ્યો પાછળ આ નો સાઉન્ડ આવ્યો તો ત પ્લસ આ તો વર્ણમાંથી સ્વર છૂટો પડ્યો ઓકે ત ખોડો થઈ જશે જો આપણે છે ને જ્યારે વર્ણ વિચ્છેદન કરતા હોય ને સ્ટુડન્ટ્સ ત્યારે એક એક જ અક્ષરનું કરવાનું એટલે એક એક જ અક્ષરનું આપણે છે ને જોતું જવાનું ને કરતું જવાનું તો આવું કરવાથી છે ને તમને કોઈ દિવસ મિસ્ટેક થશે નહીં ચાલો વધુ આપણે જોઈએ કયું આપેલું છે તો કે હિમ હિમ ચાલો હિમ તો મને કયો સાઉન્ડ આવ્યો પાછળ ઈ સાઉન્ડ આવ્યો રસ્વાયો એટલે આપણે ઈ સાઉન્ડ આવે રાઈટ તો હી સોરી હ પ્લસ ઈ હવે મ મ એકલો છે તો એકલો કોઈ પણ વર્ણ હોય તો એની અંદર કયો સ્વર છુપાયેલો હોય રાજા સ્વર ઓ
ઈ તો છુપાયેલો છે રસ પાય છે એટલે તમારામાં પ્લસ ઈ ચાલો મ માંથી સ્વર છૂટો કર્યો મના પર કપાઈ ગયા એટલે શું સાઈન કરી મે કોડાની ની ચાલો ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.